આજનો વિષય છે સફળ જીવનની દિશા દાણાના ચેપ્ટરમાં ખર્ચ કરતા પહેલા વિચારો. જ્યારે મનુષ્ય રૂપમાં જન્મ લીધો છે તો સુખપૂર્વક અને વ્યવસ્થિત જીવવાનો અધિકાર પણ આપોઆપ મળી જાય છે. તેને માટે યુગ ગમે તે હોય ગમે તેવો હોય ધનની જરૂર તો પડે જ છે. ધન વિના સુખપૂર્વક તો સામાન્ય જીવન જીવવું પણ સંભવ નથી. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે આપણી આવકના તમામ સાધનોથી આજ અને આવનારી કાલમાં સંતુલન બનાવી રાખીને જ વ્યક્તિ સુખચિન્હનું જીવન જીવી શકે છે. કાલ માટે ધનનો સંચય કરવા અને આજની કરકસર જરૂરી છે. જે વ્યક્તિ પોતાની જરૂરિયાતોને સીમિત રાખે છે તે જ મિતવ્યયી છે. કબીર જેવા સંતે ભગવાનને નમ્રતાપૂર્વક નિવેદન કર્યું હતું. સાય ઇતના દેજીએ જા મે કુટુંબ સમાય, મે ભી ભૂખા ન રહુ સાધુ ન ભૂખા જાય. અર્થાત હે ઈશ્વર, એટલું ધન અવશ્ય આપ જેથી મારા ઘરનું પરિવારનું યોગ્ય રીતે પોષણ થઈ શકે. અર્થાત હે ઈશ્વર, એટલું ધન અવશ્ય આપ જેથી મારા ઘર પરિવારનું યોગ્ય રીતે પોષણ થઈ શકે અને કોઈ સાધુ સંત અથવા અતિથિ ઘેરે આવે તો સેવા શુશ્રૂષા પણ થઈ શકે. જીવનના દરેક ક્ષેત્રમાં કુટુંબમાં વ્યવહારમાં ધન જરૂરી છે, પરંતુ પોતાની જરૂરિયાતને સીમિત રાખવી અને પોતાની શક્તિ દ્વારા તેને પૂરી કરવું ઘણું સુખદ છે. પોતાની જરૂરિયાતો પર કાપ મૂકવામાં અને કર્કશયુક્ત જીવન જીવવા માટે બુદ્ધિ ખર્ચવી પડે છે. મહાત્મા ગાંધી અત્યંત સૂક્ષ્મદર્શી મહાપુરુષ હતા. તેમના સિદ્ધાંત હતો કે મનુષ્યએ એટલું જ ભોજન કરવું જોઈએ જેટલું જીવન જીવવા માટે જરૂરી છે, અને એક વ્યક્તિએ એટલા જ વસ્ત્રો પહેરવા જોઈએ કે જેટલા શરીર રાખવા માટે જરૂરી છે, અને સામાન પણ એટલો જ રાખવો જોઈએ કે જેટલો તે પોતે ઉંચકીને લઈ શકે. પોતાની જરૂરિયાતો અને વસ્તુઓને એવી રીતે વાપરવી કે બીજાઓના આશ્રિત થવું પડે તે અત્યંત લજ્જાસ્પદ લાગે. નાની નાની વાતોમાં પણ અપવ્યય થાય છે, તે તરફ ધ્યાન આપવું પણ જરૂરી છે. આપણે 5 અને 10 રૂપિયાનો મહત્વ સમજાતા નથી. હકીકતમાં તે દ્વાર જ છે જ્યાંથી બગાડની ટેવ આપણા જીવનમાં પ્રવેશે છે. યુવકો, આળસના શિકાર ન બનો. જહાજના તળિયામાં એક નાણું કાણું તેને ડૂબાડી દેવા માટે પૂરતું છે. જીવનના ખોટા ખર્ચને ભાવના જ છે, ભલે નાની હોય કે મોટી, મનુષ્યને પથભ્રષ્ટ કરવા માટે પૂરતી છે. બે મિત્રો એકસાથે રમ્યા, ભણ્યા અને મોટા થયા. એક માલદાર કુટુંબનો હતો અને તેને ખર્ચ કરવાના સંપૂર્ણ છૂટ હતી. બીજો ગરીબ સંસ્કારી ઘરનો હતો, તે હંમેશા સીમિત ખર્ચ કરતો હતો. માલદાર મિત્ર જ્યાં સુધી સાથે રહ્યો તેને પોતાના દુર્વ્યયમાં આમંત્રણ આપતો રહ્યો, પરંતુ તેણે તેની વાત માની નહીં. બાકીની વાતોમાં હંમેશા સલાહ લેતો પણ રહ્યો અને તેને સલાહ આપતો પણ રહ્યો કે અખૂટ સંપત્તિ હોવા છતાંય પણ તારે બિનજરૂરી ખર્ચ ન કરવું જોઈએ. સમય જતાં ગરીબ એક વિદ્યાલયનો મુખ્ય અધ્યાપક બન્યો અને માલદાર ધંધામાં પૈસા રોકી પાયમાલ થઈ ચૂક્યો. બંનેની મુલાકાત એક દવાખાનામાં થઈ. ખરાબ વ્યસનના કારણે માલદાર મિત્રનું હૃદય ખરાબ થઈ ગયું હતું. બંને એકબીજાની વાતો સાંભળી. માલદાર મિત્રએ અશ્રુભરી આંખે કહ્યું, મિત્ર, મેં તારી વાત માની હોત તો મારી આ હાલત ન હોત. બીજાએ સહાનુભૂતિ દર્શાવી અને શક્ય તેટલી આર્થિક સહાય કરી. તેને નવેસરથી જીવન જીવવાની યોગ્યતા બતાવી દીધો. કંજુસાઈ અને કરકસર એ બંને સત્ય અને અસત્ય, રાત અને દિવસ જેટલું જ અંતર છે. એક કંજુસ વ્યક્તિ ધન માટે પોતાની જરૂરિયાતનું ક્રૂર દમન કરે છે. તેની ચામડીઓ ભલે જતી રહે પણ તે દામ ખર્ચી શકતો નથી. ધનનો ઉપયોગ જ એ છે કે તેના દ્વારા જીવનની જરૂરિયાતો સંતોષાય. અને સામાન્ય જીવનમાં મનુષ્ય પ્રતિષ્ઠા અને સન્માન સાથે એક સામાજિક પ્રાણી રૂપે રહી શકે
પરંતુ એક કંજૂસ ધનનો સંચય કરવાને જ તેનો ઉપયોગ સમજે છે. સામાજિક કાર્યો માટે એક મિતવ્યયી વ્યક્તિ ખુલ્લા હાથે દાન કરે છે. હિન્દુ વિશ્વવિદ્યાલયના ભીષ્મ પિતા શ્યામચરણ ડે નું નામ કોઈને નથી સાંભળ્યું. ને બાબા સાત્વિકતા અને કરકસરની મૂર્તિ સમા હતા. તેમણે પોતાની જરૂરિયાતની જીવનની જરૂરિયાતોને ખૂબ જ સીમિત બનાવી દીધી હતી. હકીકતમાં તેઓ જીવન માટે ભોજન કરતા હતા અને શરીરના રક્ષણ માટે વસ્ત્રો પહેરતા હતા. લોકોનું કહેવું છે કે ભોજન પણ માપસર કરતા હતા, એટલા સુધી કે રોજની શાકભાજી માટે બટે કા પણ ગણીને આપતા હતા. પરંતુ આ મહાપુરુષે પોતાની તમામ જાત મહેનત મિલકત અને બાપ દાદાની સંપત્તિ વિશ્વવિદ્યાલયને અર્પણ કરી દીધી. જિંદગીભર પગાર સ્વરૂપે વિશ્વવિદ્યાલયમાંથી માત્ર એક રૂપિયો પગાર જ લેતા રહ્યા. જોડે બાબાએ આ રીતે કરકસરયુક્ત જીવન ન જીવ્યા હોત તો શું તેઓ આટલા મહાન ત્યાગ કરી શક્યા હોત? વિશ્વવિદ્યાલયનું નિર્માણ અને તેના પાયાની મજબૂતાઈ આવા મહાન ત્યાગીઓના ધન પર આધારિત છે. કેટલાક દિવસો માટે ભલે કષ્ટ ભોગવવું પડે પણ દેવાથી હંમેશા બચતા રહેવું જોઈએ. એક કહેવત છે કે દેવાનો ભાર લઈને સવારે ઉઠતા કરતા દરરોજ રાત્રે ભોજન કર્યા વગર ઊંઘી જાય એ સારું. ઉછીનું લેતી વખતે બહુ આનંદ થાય છે પણ તેને ચૂકવવું તેટલું જ કષ્ટદાયી હોય છે. મનુષ્ય ઉપકારોથી મુક્ત થઈ શકે, તૃષ્ણાઓના બંધથી મુક્ત થઈ શકે પણ દેવાનું બંધન ખૂબ જ દુઃખદ હોય છે. દેવું જીવનની મહાન ધૂન છે. તે સુખ શાંતિ અને શક્તિનો સર્વનાશ કરે છે. યાદ રાખો, તમારું કલ્યાણ મિતવ્યયી બનાવવામાં જ છે. પોતાની આવકથી વધારે ખર્ચ ન કરો. આજની એક એક પૈસાની બચત કાલનું અનંત સુખ સાબિત થઈ શકે છે. આજનું જીવન અને વાતાવરણ ઘણી રીતે આકસ્મિકતા વાળું બની ચૂક્યું છે. આ આકસ્મિકતાનો સારી રીતે સામનો કરવા માટે જરૂરી છે કે વ્યક્તિ આજે વધુ ને વધુ બચત કરે. અને જ્યાં સુધી તમે નિયમ ન બનાવી લો કે બિનજરૂરી એક પણ ખર્ચવાનું પૈસા ખર્ચ બની શક્યો નથી, ધન એકઠું કરી શકતા, પોતાની પોતાના પરિવાર અને પોતાના આશ્રિતોને સુખ રક્ષા માટે ધન સંગ્રહ ન કરવા માટે કોઈએ ક્યારેય મનાઈ કરી નથી. દરેક વસ્તુ ખરીદતા, દરેક જરૂરિયાતો વધારતા પહેલા તમારી જાતને પ્રશ્ન પૂછો કે તે જરૂરિયાત અથવા વસ્તુ વગર તમારું કામ ચાલી શકે તેમ નથી. શું તેના માટે ખર્ચ કરવું તમારા માટે જરૂરી છે? જો કે વસ્તુ અથવા જરૂરિયાતનો અભાવ તમારા જીવનને, તમારી પ્રતિષ્ઠાને કે તમારા સામાજિક સંબંધોને નુકસાન ન થતું હોય તો એક બીજી નવી જરૂરિયાતો વધારવાથી બચો. મહાત્મા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓની સંપત્તિ એક નાની પોટલીમાં બાંધીને ક્યાંય પણ મૂકી શકાતી હતી. લંગોટ, ચાદર, ચંપલ ને કામળો આજ તો એમની જીવનની જરૂરિયાત વસ્તુ હતી. તેમને ન ક્રીમની જરૂર પડી, ન વેસલીનની. આ મર્યાદિત સાધનોવાળી વ્યક્તિ જ અમર્યાદિત શક્તિઓવાળા મહાપુરુષ હતા, જેમના ચરણોમાં ભારતના તમામ વૈભવો આળોટવા તત્પર હતો. પરંતુ તેમને તો વાસ્તવિક વૈભવની જરૂરિયાત હતી. પશ્ચિમના દેશોની નકલ કરનારા અને પોતાના જ દેશોની જરૂરિયાતને ન સમજનારા લોકો દેશદ્રોહી છે. જો તમે તમારા દેશની સ્વતંત્રતાની રક્ષા કરવા માંગતા હો તો તમારે સામાન્ય માનવીના જીવન સ્તરનું ઊંચું લાવવું જ પડશે. આ કાર્ય દરેક વ્યક્તિની મદદથી જ થઈ શકે. તમે મિતવ્યયી બનો અને તમારી આજુબાજુના દિન દુઃખીઓને મદદ કરો. દૂધની નદીઓ વહેવડાવનારા કૂતરાઓને મખમલ પર સુડાવનારાઓ એ ભૂલી જાય છે કે તેમના દેશના અડધાથી વધારે લોકો અર્ધ ભૂખ્યા રહે. ચિત્રાઓથી પોતાના શરીરને ઢાંકવાનો સમય વ્યર્થ કરે. તમારી ફરજ છે કે તમે બગાડ રૂપી દાનવથી દેશની રક્ષા કરો અને દિનહીન જનની મદદ કરો.
મહાત્મા ટોલ્સ્ટોય કહેતા હતા કે જ્યાં સુધી દેશમાં એક પણ વ્યક્તિ ભૂખી છે, એક પણ વ્યક્તિ નગ્ન છે, ત્યાં સુધી તમને 2 ટંક ભોજન કરવાનો અને 2 કોટ રાખવાનો કોઈ અધિકાર નથી. જો તમે એવું કરો છો તો તે તમારો ભયંકર સ્વાર્થ છે, તે તમારી સ્વાર્થવૃત્તિની હદ છે. વ્યર્થ ટીકા કરનારથી બચો, તમારું કલ્યાણ થશે. બગાડ દેવું, વ્યર્થ અનંબળ અને વ્યર્થ ખર્ચ કરાવનારી પરંપરાઓથી બચો. જો તમે તમારા ઘરમાં આટલો સંયમ જાળવી શકો તો હકીકતમાં આપણા દેશને આપ મહાત્મા ગાંધી અને ટોલ્સ્ટોયનો દેશ બનાવી શકવામાં સમર્થ થશો. દેશને સ્વર્ગ અને નર્ક બનાવવાનું તમારા હાથમાં જ છે. પોતાના મન પર સંયમ રાખો, પોતાની જરૂરિયાતોને સીમિત રાખો, બસ એટલું જ પૂરતું. થોડા જ દિવસોમાં તમે જોશો કે આપણો દેશ ફરીથી સોનાની ચકલી બની જશે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.